दाखला एक नो पेलो मुद्दों पूर्ण कर्या बाद हवे आपणे बीजा पर आवीए। छ बाजुओ वाळो एक समतोल पासो अने एक सिक्को एक साथे उछाळवामां आवे छे। એટલે પહેલાં તો આપણે યુ એનો નિદર્શાવકાશ લખવા માટે શું કહ્યું છે કે એક સિક્કો અને એક પાસો ઉછાળવામાં આવે છે। તો હવે આપણે એના યુ વિશે વાત કરીએ। તો મેં તમને કીધું એમ કે પહેલું સ્થાન તમે ધારણા દ્વારા ફિક્સ કરી લ્યો કે ચલો આપણે ઉધારી લઈએ કે સિક્કા પર એચ મળશે। તો હવે એની સાથે બીજું શું મળી શકે? તો કે એચની સાથે જ્યારે પાસો ઉછળશે ત્યારે એચની સાથે એક મળી શકે, એચની સાથે બે મળી શકે, એચની સાથે ત્રણ મળી શકે, એચની સાથે ચાર, એચની સાથે પાંચ અને એચની સાથે છ। કારણ કે સિક્કામાં છ અંક હશે એટલે સોરી પાસામાં છ અંક હશે એટલે સિક્કામાં એચ આવે તો એચની સાથે આ છ શક્યતાઓ બની શકે છે। હવે આપણે ધારણા બદલી નાખીએ, આપણે એવું ધારીએ કે હવે સિક્કા પર એચ નહીં આવે, સિક્કા પર શું આવશે? ટી આવશે। તો ટીની સાથે સાથે શું આવી શકે? ટી સાથે વન આવે, ટી સાથે ટુ આવે, ટી સાથે થ્રી આવે, ટી સાથે ફોર, ટી ફાઈવ અને ટી સિક્સ। અહીંયા આપણો નિદર્શાવકાશ પૂર્ણ થાય છે કારણ કે સિક્કામાં બે જ પરિણામ મળે, એચ અને ટી। એ સિક્કા સાથેના શક્ય તમામ પરિણામોની આપણે વિચારણા કરી લીધી એટલે આ રીતે આપણે કોઈ પણ પ્રયોગનો નિદર્શાવકાશ સંકેત આપી અને બનાવી શકીએ છીએ, બરાબર। એટલે તમે પ્રથમ પદની ધારણા કરી અને એની સાથે બીજા શક્ય તમામ પદો છે એ ગોઠવી શકો છો। હવે આગળ રકમ તમે હવે જોતા જજો। ત્રીજો દાખલો છે એ બી સી ડી ઈ એમ પાંચ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવાની છે। એટલે કે વ્યક્તિઓ છે, વ્યક્તિઓના સંકેત છે એ બુકમાં આપી જ દીધા છે એટલે આપણે એ જ લેવાના છે, એ બી સી ડી અને ઈ। આ પાંચ વ્યક્તિમાંથી આપણો પ્રયોગ શું? તો કે પ્રયોગ એટલે તો કે આ પાંચમાંથી બેની પસંદગી કરો એવો આપણો પ્રયોગ છે। એટલે યુ બરાબર શું બનશે? તો કે આપણે વિચારીએ પહેલાં કે પહેલાં આપણે એને લઈએ, એક ફિક્સ કરીએ। હવે એ સાથે બીજા કયા કયા વિકલ્પ આવી શકે છે? તો કે એ સાથે એ તો નહીં જ આવે, એકને એક વ્યક્તિ બે વાર પસંદ ન થાય એટલે એ સાથે બી આવી શકે, એ સાથે સી, એ સાથે ડી અને એ સાથે ઈ, બરાબર। હવે આપણે ધારણા બદલીએ, આપણે એવું ધારીએ કે હવે પહેલી વ્યક્તિ બી હશે તો પહેલી વ્યક્તિ બી સાથે બીજી વ્યક્તિ કોણ આવી શકે? તો કે એ આવી શકે। પણ આપણે એ લખતા પહેલાં જોશું કે બી એ લખીએ કે એ બી એ બંને એક જ કહેવાય એટલે આપણે એને રિપીટ કરશું નહીં। એટલે બી સાથે એ આવી શકે તો એ ઓલરેડી લખાયેલો છે, બી સાથે સી આવી શકે તો જોઈએ તો ક્યાંય લખ્યો નથી એટલે આપણે લખશું બી સાથે સી, ત્યારબાદ બી સાથે ડી એ પણ નથી એટલે આપણે લખશું બી ડી, અને બી સાથે ઈ એટલે એ પણ આપણે લખશું બી ઈ। આ બીની શક્યતાઓ પૂરી થાય છે। હવે આપણે એવું વિચારીએ કે પ્રથમ સ્થાન પર સી આવશે તો સી સાથે એ, તો એ અને સી એટલે એ જ થયું તો એ પણ આપણે રિપીટ નહીં કરીએ, સી સાથે બી તો આ બી કે સી અથવા તો સી કે બી એટલે બંને વ્યક્તિ એક જ થયા તો એ રિપીટ નહીં કરીએ, સી સાથે ડી તો એ ક્યાંય આવેલો નથી એટલે આપણે લખશું સી સાથે ડી અને સી સાથે ઈ પણ ક્યાંય આવેલો નથી, બરાબર। હવે આપણે પાછી ધારણા બદલીએ કે પહેલાં સ્થાન ઉપર એવું વિચારીએ કે ડી આવશે તો ડી સાથે કોણ આવે? ડી સાથે એ આવે તો એ ડી આપેલો છે, ડી સાથે બી આવે તો બી ડી એ આવેલો છે, ડી સાથે સી આવે તો સી ડી એ આવેલો છે, માત્ર કયો વિકલ્પ નથી બન્યો? તો કે ડી સાથે ઈ એટલે આ આવ્યો ડી સાથે ઈ। હવે આપણે ઈની ધારણા કરીએ કે પ્રથમ સ્થાન પર ઈ આવે તો વિચારીએ ઈ સાથે એ તો એ ઈ આપેલા છે, ઈ સાથે બી તો બી આવેલા છે, ઈ સાથે સી તો સી ઈ પણ આવી ગયા છે અને ઈ સાથે ડી તો ડી આવી ગયા છે એટલે ઈના તમામ વિકલ્પો છે એ રિપીટ થાય છે એટલે એને આપણે લખશું નહીં તો આ આપણો બની ગયો નિદર્શા અવકાશ, બરાબર। અહીંયા પહેલો દાખલો પૂર્ણ થાય છે। હવે આપણે આગળ કરીએ દાખલા નંબર બે। દાખલા નંબર બેની રકમ શું છે? તો કે 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ, પણ કેવા ગુણ ધ્યાનમાં લેવાના છે? પૂર્ણ અપૂર્ણાંક નહીં, ગુણનો નિદર્શાવકાશ લખો। એટલે કેટલા ગુણની પરીક્ષા છે
तो के 100 ગુણની પરીક્ષા છે, એમાંથી આપણે નિદર્શાવકાશ લખવાનો છે. કોનો? તો કે આપણે પ્રયોગ શું કહે છે, વિદ્યાર્થીને મળતા ગુણ. પ્રયોગ આપણો શું બનશે, તો કે વિદ્યાર્થીને મળતા ગુણ. તો હવે આપણે શક્યતાઓ વિચારીએ, યુ બરાબર વિદ્યાર્થીને કેટલા ગુણ મળી શકે? તો કે તમે જ કહેશો બેન કે કાં પેપર એ આપે જ નહીં તો એને 0 માર્ક મળે, અને એ પેપર ભરે તો 0 પછી 1 2 3 4 5 6 7 8 થી શરૂ કરી અને વધુમાં વધુ કેટલા આવી શકે? તો કે 100માંથી 100 આવી શકે. એટલે આપણે 100 એ 100 સંખ્યા ન લખીએ અને વચ્ચે આવી રીતે ચાલુ સંખ્યા ડોટ ડોટ બતાવી દઈએ તો પણ ચાલે. એટલે આ આપણો બની ગયો નિદર્શાવકાશ. પછી એમ કીધું છે કુલ ઘટકો, કુલ બિંદુઓની સંખ્યા. તો કેટલા બિંદુઓ થશે? તો કે 1 થી 100, અને જો એ પેપર ન ભરે તો 0. એટલે કેટલા ઘટકો બનશે? તો કે ટોટલ નિદર્શાવકાશમાં 101 ઘટકોનો સમાવેશ થઈ શકે છે. બરાબર. આગળ દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કહે છે, 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે 1 મંત્રી અને 1 સહમંત્રી પસંદ કરવાનો નિદર્શા અવકાશ લખો. બરાબર. એટલે કે કુલ કેટલી વ્યક્તિ છે, કુલ વ્યક્તિ છે, જો આવું તારણ તમારે પણ રકમમાંથી કરતું જવું પડે, કુલ 4 વ્યક્તિ છે. બરાબર. હવે એમાંથી આપણો પ્રયોગ શું કરવાનો કહે છે, તો કે પ્રયોગ એવું કહે છે કે એ વ્યક્તિઓમાંથી કેટલી વ્યક્તિ પસંદ કરવાની છે, 2 વ્યક્તિ પસંદ કરવાની છે. પણ એ 2 વ્યક્તિ કઈ રીતે? તો કે એની અંદર 1 મંત્રી બનવા જોઈએ અને 1 સહમંત્રી બનવા જોઈએ. એટલે કે આપણે 4 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિની પસંદગી. એટલે ઇન્ડાયરેક્ટલી આમાં આપણે વાત કરીએ તો આ કઈ વાત કરે છે, તો કે આપણે પહેલા દાખલાની અંદર જે પેટા દાખલો 3 ગણ્યો એની વાત કરે છે. દાખલા તરીકે આ 4 વ્યક્તિને આપણે નામ આપીએ એ, બી, સી અને ડી. તો હવે એના નિદર્શાવકાશની વાત કરીએ. આમાંથી કોઈ પણ 2 વ્યક્તિ પસંદ કરવાની છે. આપણને કોઈ સ્પષ્ટતા નથી કરી કે આ જ મંત્રી બનશે કે આ જ સહમંત્રી બનશે. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોદ્દો મેળવી શકે છે. એટલે આ હોદ્દો માત્ર નામ માટે આપ્યો છે, એની કંઈ આપણે નિદર્શાવકાશ બનાવવા માટે ધ્યાનમાં લેવાનું નથી. હા, બીજું, તમારે કુલ કેટલા યુના નિદર્શાવકાશ બનશે એ જાણવું હોય તો એન બરાબર, તો કે આપણે તમે જે શીખી ગયા છો ફેક્ટોરિયલ, બરાબર, એન સી એક્સ શીખી ગયા છો. કુલ કેટલી વ્યક્તિ? 4. 4માંથી કેટલાની પસંદગી કરવાની છે? 2ની. એટલે શું આપણે બને? 4C2. પસંદગી કરવાની હોય તો સી આવે. કુલ સંખ્યા જાણવા માટે પસંદગી કરવાની હોય તો એન બરાબર શું થશે? તો કે NCX. અને જો આપણને દાખલામાં ગોઠવણી કરવાનો દાખલો આવે તો કુલ એન શોધવા હોય તો શું થઈ જશે? તો કે એન ફેક્ટોરિયલ. બરાબર. જે ફેક્ટોરિયલ શીખ્યા હતા એનો ઉપયોગ કરવાનો. અહીંયા આપણે પસંદગી ચોઈસ કરવાનું કહે છે કે તમે પસંદ કરો. તો પસંદ કરવા માટે શું બનશે? 4C2 એટલે શું થઈ જશે? તો કે 4C2 નથી પસંદ કરવાની આપણે, 1 મંત્રી ને 1 સહમંત્રી. એટલે આપણે કુલ 4ની નથી પસંદ કરવાની, 4માંથી 1 મંત્રી 1 સહમંત્રી. એટલે 4માંથી 1 મંત્રી પછી અને શબ્દ આવે છે એટલે ગુણાકાર કરશું, પાછો બીજા 4માંથી 1 સહમંત્રી. બરાબર. સોરી, બીજા 3 જ વધે, 1 મંત્રીની પસંદગી થઈ જાય પછી 3 જ વધે, એટલે 4 × 3 તો ટોટલ કેટલા વધે? ટોટલ એન બરાબર કેટલા સભ્ય બનશે? 12 સભ્ય બનશે. બરાબર. પસંદગી હોય તો NCX કરો, ગોઠવણી હોય તો એન કરો. પછી આપણે જે પસંદગી કે ગોઠવણી કરવાની છે એ જો 2 શબ્દ વચ્ચે અને શબ્દ લાગુ પડે તો આપણે ગુણાકાર કરશું, અને અથવા શબ્દ લાગુ પડે તો આપણે સરવાળો કરશું. આ વસ્તુ આખું સંભાવનાનું ચેપ્ટર ચાલે ત્યાં સુધી તમારે યાદ રાખવાની છે. આમાં શું આવ્યું? 1 મંત્રી અને 1 સહમંત્રી. 1 મંત્રીની પસંદગી કરી ત્યારે 4 એ 4 અવેલેબલ હશે, એટલે 4માંથી 1. સહમંત્રીની પસંદગી કરી ત્યારે 1 મંત્રી ઓલરેડી બની ગયા હશે, એટલે હવે આપણી પાસે કેટલી વ્યક્તિ વધી? 3 માંથી 1. એટલે 4C1 એટલે 4 ને 3C1 એટલે 3, 4 × 3 એટલે ટોટલ 12 સભ્યો, 12 નિદર્શાવકાશ બનશે. આ મુદ્દો છે
એ તમારે નોંધ સ્વરૂપે આ બંને બાબત યાદ રાખવાની છે કે દાખલામાં પસંદગીની વાત હોય અને કુલ સંખ્યા શોધવી હોય તો NCX કરવાની, ગોઠવણીની વાત હોય કુલ સંખ્યા શોધવી હોય તો ફેક્ટોરિયલ કરવાનું, બે પસંદગીમાં બે ઘટકો અનેથી જોડાયેલા હોય તો બંને વચ્ચે ગુણાકાર કરો અથવાથી જોડાયેલા હોય તો સરવાળો કરો. હવે આપણે કરીએ, બરાબર ચાર વ્યક્તિ છે ABCD. પસંદગી તો મેં તમને શીખવ્યું એમ જ કે આપણે ધારણા કરી લેશું કે પહેલાં મંત્રી કોણ બનશે, એ મંત્રી બનશે. તો મંત્રી એ બને તો એની સાથે સહમંત્રી કોણ બની શકે, એ સાથે બી પણ બની શકે, એ સાથે સી અને એ સાથે ડી. હવે આપણે ધારણા બદલીએ કે ધારો કે હવે મંત્રી બી બને છે તો સહમંત્રી શું થશે, બી સાથે એ, પણ એ બી આવી ગયું એટલે એ રિપીટ કરશું નહીં, તો બી સાથે સી બનશે અને બી સાથે ડી બનશે. હવે આપણે ધારણા બદલીએ કે ધારો કે મંત્રી સી બને, મંત્રી સી બને તો સહમંત્રી કોણ આવી શકે, સી સાથે એ, પણ એ આપણે આવી ગયો છે, સી સાથે બી એ પણ આવી ગયો છે, એટલે માત્ર એક જ વિકલ્પ નવો આવે છે, એ નવો આપણે લખશું સી સાથે ડી. હવે આપણે એવી ધારણા કરીએ કે મંત્રી ડી બને, મંત્રી ડી બને તો ડી સાથે એ આવી ગયો, ડી સાથે બી આવી ગયો, ડી સાથે સી એ પણ આવી ગયો, એટલે આ ધારણાની કોઈ જરૂર નથી. નહીં એ મંત્રી બનશે તો એ સાથે બી, એ સાથે સી, એ સાથે ડી. ઓકે, આમાં બે પદ જ અલગ છે, સોરી આગળની વાત ભૂલી જજો, આમાં બે પદ જ અલગ છે, એકનું નામ મંત્રી છે, એકનું નામ સહમંત્રી છે. ખાલી બે વ્યક્તિઓની પસંદગી નથી, આપણે દાખલા નંબર એકમાં જે વ્યક્તિઓની પસંદગી કરી એમાં ખાલી બે વ્યક્તિની જ પસંદગી હતી, કોઈ હોદ્દા નહોતા. અહીંયા હોદ્દા બદલે છે એટલે પસંદગી એ બદલશે, એ સાથે બી, એ સાથે સી, એ સાથે ડી. હવે આપણે એવી ધારણા કરીએ કે મંત્રી બી બને તો મંત્રી સાથે હવે એ આવશે, પણ અહીંયા એ મંત્રીમાં હતો, અહીંયા એ સહમંત્રીમાં આવશે, એટલે આ નવો જ વિકલ્પ કહી શકાય, બે એક સરખા કહી શકાશે નહીં. બી સાથે શું આવશે, સી આવી શકશે અને બી સાથે ડી પણ આવી શકશે. હવે સી મંત્રી બને તો સી સાથે એ સહમંત્રી બને, સી સાથે બી સહમંત્રી બને, અથવા તો સી સાથે ડી સહમંત્રી બને. હવે ડી મંત્રી બનશે તો ડી સાથે એ સહમંત્રી બને, ડી સાથે બી સહમંત્રી બને અને ડી સાથે સી સહમંત્રી બને. અહીંયા રિપીટ થાય તોય ધ્યાનમાં લેવા પડશે. શા માટે, તો કે આપણે હોદ્દા બદલી જાય છે, અહીંયા એને મંત્રી તરીકે ધ્યાનમાં લીધો છે, અહીંયા એને સહમંત્રી તરીકે ધ્યાનમાં લીધો છે. આ રીતે આપણા 12 વિકલ્પ બનશે. દાખલા નંબર 4, દાખલા નંબર 4માં એમ કહે છે કે એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળો. પછી શું કહે છે શરત, કે જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરવો. જો છાપ ન મળે તો પ્રયોગ ચાલુ રહેશે. એટલે આપણે એનો હવે નિદર્શાવકાશ લખવાનો છે, નિદર્શાવકાશ યુ લખવાનો છે, બરાબર. સિક્કો ઉછાળો એટલે બે જ વિકલ્પો હોય, કાં એચ અને કાં ટી. પણ અહીંયા થોડી શબ્દોની માયાજાળ ધ્યાનમાં લેવાની છે. જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવો, એટલે આપણો મેઇન ટાર્ગેટ શું છે, છાપ મેળવવી. એટલે આપણો જવાબ સિક્કો ઉછળે તો શું આવવો જોઈએ, એચ. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળી જાય ત્યાં આપણે સિક્કો ઉછાળવાનું શું કરી દેવાનું, બંધ. એટલે સિક્કો બે વાર ત્રણ વાર એવી કોઈ સંખ્યા નથી આપી કેટલી વાર ઉછાળવાનો છે, ચાલુ જ રાખવાનો છે. ક્યાં સુધી ચાલુ રાખવાનો, જ્યાં સુધી પહેલી જ વખતમાં છાપ ન મળે ત્યાં સુધી ચાલુ રાખવાનો છે. તો આપણે ધારણા કરીએ કે ધારો કે તમે પહેલી વાર સિક્કો ઉછાળ્યો, સિક્કો નીચે આવ્યો અને પહેલી જ વારમાં તમને સફળતા મળી, શું મળી ગયું, એચ, બરાબર. અથવા હવે બીજું શું બની શકે, તમે સિક્કો ઉછાળ્યો, પહેલી વારમાં ટી મળ્યું, તો તમે શું કરશો, સિક્કાને બીજી વાર ઉછાળશો. હવે આપણે એવું માનીએ કે પહેલી વાર સફળતા ન મળી, બીજી વારમાં સફળતા મળી ગઈ, તો આપણા ઘટકો શું બનશે, પહેલી વાર ટી મળ્યું, બીજી વાર એચ. હવે આપણે ધારણા બદલીએ કે પહેલા પ્રયત્નમાં ન મળ્યું, બીજા પ્રયત્નમાંય ન મળ્યું, પહેલા પ્રયત્નમાંય ટી આવ્યો, બીજામાંય ટી આવ્યો, ત્રીજામાં એચ મળશે, બરાબર. હવે ધારણા બદલીએ કે પહેલા પ્રયત્નમાંય ટી આવ્યો, બીજામાંય ટી આવ્યો, ત્રીજામાંય ટી આવ્યો, ચોથામાં મળશે. આવી જ રીતે
ધારણા તો ચાલુ રહેશે, કારણ કે એવી કોઈ ચોક્કસ સંખ્યા તો નથી આપી કે પાંચ જ વાર ઉછાળો. પાંચ જ વાર ઉછાળવાનું કીધું હોય તો અહીંયા આપણો પ્રયોગ પૂરો થઈ જાય. પહેલી વાર ટી, બીજી વાર ટી, ત્રીજી વાર ટી, ચોથી વાર ટી અને પાંચમી વાર એચ. પાંચ જ વાર ઉછાળવાની સૂચના હોય તો આપણો નિદર્શાવકાશ અહીંયા પૂર્ણ થઈ જાય. પણ અહીંયા શું સૂચના છે કે પહેલી વખત છાપ મળે ત્યાં સુધી પ્રયોગ ચાલુ જ રાખો. તો એ તો પાંચમી વારે મળે, છઠ્ઠી વારે મળે, સાતમી વારે મળે, એટલે આપણે શું કરશું, આ પ્રયોગને ચાલુ પ્રયોગ દર્શાવી અને આપણો નિદર્શાવકાશ શું કરી દેશું, પૂરો. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? હવે આપણે કરીએ દાખલા નંબર પાંચ. એમાં એવું કહ્યું છે, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યોમાંથી યાદચ્છિક રીતે ત્રણ સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શાવકાશ લખો. પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા થશે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. એમાંથી આપણો પ્રયોગ શું કહે છે? તમારે જો રકમ વાંચીને આ જ વિચારવાનું, નક્કી કરવાનું, સમજવાનું રહેશે કે પ્રયોગ શું કહે છે. કે એ પાંચ પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ શું કરવાનું છે? ત્રણ સંખ્યા પસંદ કરો. પસંદગીની વાત આવી એટલે કુલ n બરાબર શું થાય? તો કે ટોટલ કેટલી સંખ્યા? પાંચ. એમાંથી આપણે કેટલી પસંદ કરવાની છે? ત્રણ. એટલે આપણે 5c3 કરીએ તો આપણે પાંચ ગુણ્યા કેટલી સંખ્યા લખશું? અહીંયા ત્રણ છે એટલે ત્રણ સંખ્યા લખશું. પાંચ પછીની ત્રણ એટલે કે નીચેની ઉતરતી કક્ષાની ત્રણ. પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર, આ થઈ ગઈ એક, બે, ત્રણ. એટલે હવે આગળ આપણે ચલાવશું નહીં. અને નીચે તો કે ત્રણથી શરૂઆત કરવાની, અહીંયા ત્રણ છે તે એક સુધી લખવાનું, આવું તમે શીખ્યા હતા બરાબર. એટલે આનો જવાબ તમારો આવશે પૂરેપૂરા 10. એટલે કે કેટલા આપણા ઘટકો બનશે? 10 ઘટકો બનશે એ અહીંયા નિશ્ચિત થાય છે. હવે આપણે યુ લખીએ, યાદચ્છિક પ્રયોગ લખીએ, બરાબર. ત્રણ સંખ્યાની વાત કરે છે તો આપણે એવી ધારણા કરીએ કે પહેલી સંખ્યા એક આવશે, તો એક સાથે બીજી કઈ આવશે? તો કે એક સાથે બે આવી શકે, ત્રણ આવી શકે, બરાબર. પછી તો કે એક સાથે બે અને ચાર આવી શકે. પછી તો કે એક સાથે બે અને પાંચ આવી શકે. પછી તો કે એક સાથે, હવે અહીંયા એક અને બેને નિશ્ચિત રાખ્યા હતા, એક બે સાથે ત્રણ, એક બે સાથે ચાર, એક બે સાથે પાંચ. હવે આપણે કોને નિશ્ચિત રાખીએ? એક, એક અને ત્રણને, એને નિશ્ચિત રાખશું. તો એક અને ત્રણ સાથે કઈ કઈ આવશે? ચાર આવશે. અને એક અને ત્રણ સાથે પાંચ આવશે. આ એકની નિશ્ચિતતા થઈ ગઈ પૂરી. હવે એકની સાથે શું કરશું? ત્રણની બદલે સ્થાન બદલીએ, ચાર આવે. એકની સાથે ચાર આવે તો એકની સાથે ચાર, ચાર સાથે શું આવશે? માત્ર ખાલી પાંચ, બરાબર. એક ચાર પાંચ, એક ચાર બે, એક ચાર ત્રણ, એ બધી એક ચાર બે, પછી એક ચાર ત્રણ, એ બધી આગળ આવી ગઈ છે, બરાબર. એટલે હવે આપણે શક્યતા બદલીએ. ધારો કે પહેલાં સ્થાન ઉપર બે આવે અને બેની સાથે એના પછી આવે ત્રણ. બે ત્રણ ચાર, પછી બે ત્રણ પાંચ. હવે બે એમને એમ રાખીએ, ત્રણની બદલે આપણે શું વિચારીએ? ચાર આવે. બે ચાર પાંચ, બરાબર. અહીંયા બેની શક્યતા હોય પૂરી થાય છે. હવે આપણે ત્રણનો વિચાર કરીએ તો ત્રણની સાથે શું આવશે? ત્રણ, પછી ચાર આવશે અને પછી પાંચ આવશે, બરાબર. આ રીતે અહીંયા શક્યતાઓ પૂરી થાય છે. ત્રણ ત્રણ ત્રણની સાથે બીજી શક્યતાઓ વિચારીએ તો એ બધી આ રિપીટ જ થાય છે, એટલે આપણો નિદર્શાવકાશ આ રીતે બનશે. એકની સાથે એક નિશ્ચિત રાખો, એકની સાથે પહેલાં બે નિશ્ચિત રાખ્યા, એક બે ત્રણ, એક બે ચાર, એક બે પાંચ. પછી એકની સાથે ત્રણ નિશ્ચિત રાખ્યા, એક ત્રણ ચાર, એક ત્રણ પાંચ. પછી એકની સાથે ચાર નિશ્ચિત રાખ્યા, પાછળની સંખ્યા લેવાની, એક ચાર પાંચ. બેનું એવી રીતે કર્યું, બે ત્રણ ચાર, બે ત્રણ પાંચ. પછી બેની સાથે ત્રણની બદલે શું રાખવો? બે ચાર પાંચ, બરાબર. પછી હવે ત્રણનો એવી રીતે વારો લઈએ તો ત્રણની સાથે તો માત્ર એક જ વિકલ્પ શક્ય છે, ત્રણ ચાર પાંચ, બરાબર. તો આપણો નિદર્શાવકાશ બની ગયો. હવે આવે છે દાખલા નંબર છ. દાખલા નંબર છ શું કહે છે? એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ આપણને આપી દીધો છે ઓલરેડી.
निदर्शावकाश शू आप यु बराबर एक बे त्रण चार थी शुरू करी अने वीस सुधी आप बराबर। हवे बात करे छे एनी घटनानी, नीचेनी घटनाओनो हवे घटनाओनो निदर्शावकाश लखवानो छे। घटना नंबर एक, घटना नंबर एक बराबर एम कहे छे के पसंद करवामां आवेल संख्या शू होय, अयुग्म संख्या होय। दाखला तरीके हवे आपणे जवाब लखीए, दाखला तरीके आने घटना ए नाम आपीए तो कई कई एक थी वीस नी अंदर एकी संख्या अयुग्म एटले एकी संख्या कई आवशे, एक त्रण पांच सात नौ अग्यार तेर पंदर सत्तर अने ओगणीस। बीजो प्रश्न, पसंद करवामां आवेल संख्या त्रण वडे विभाज्य होय एटले के जेनो भागाकार करवाथी शेष न वधे एने विभाज्य कहेवाय, एटले के त्रणना टेबल त्रणना पहाड़ा જે તમે પહાડા શીખ્યા છો ને એ ત્રણના પહાડામાં આવવી જોઈએ। હવે આ ઘટનાને આપણે ઘટના બી નામ આપીએ તો આપણે અહીંથી જોતા જઈએ તો પહેલાં આવશે ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છક અઢાર અને ત્રણ સત્તા એકવીસ થઈ જાય, તો આપણે વીસ સુધી ધ્યાનમાં લેવાની છે એટલે આટલી સંખ્યા છે એનો ભાગાકાર ત્રણ વડે થઈ શકે છે। હવે ત્રીજો વિકલ્પ આપે છે કે જે પસંદ કરવામાં આવેલ સંખ્યા હોય એ સંખ્યા કેવી હોવી જોઈએ, તો કે બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય। આને તમે બે ઘટના નામ આપીને દાખલો કરી શકો, આને ઘટના એ નામ આપો, આને બી નામ આપો, બે અથવા ત્રણ। મેં તમને કહ્યું હતું કે અને એટલે યોગ અને અથવા એટલે શું થાય છેદ, એટલે તમારે શું આમાં શોધી શકાય એ છેદ બી એ શોધી શકાય, પણ આપણી પાસે યુના તમામ ઘટકો સામે છે તો આપણે એમાંથી આપણા લોજિક પ્રમાણે ગોતીને પણ લખી શકીએ કે પહેલેથી લેતા જઈએ બરાબર। પહેલી સંખ્યા આવશે બે કુ બે, પછી અથવા છે એટલે બેના પાડાની પણ સંખ્યા લખવાની છે, ત્રણની પણ લખવાની છે, એટલે બે કુ બે ને ત્રણ એકુ ત્રણ બરાબર, પછી બે દુ ચાર અને બે તેરી છ, પછી બે તેરી છ આવી ગયું એટલે રિપીટ નહીં કરીએ, અને ત્રણ તેરી નવ, પછી બે ચોક આઠ અને ત્રણ ચોક બાર, પછી બે પંચા દસ અને ત્રણ પંચા પંદર, પછી બે છક બાર તો એ આવી ગયું છે, તો ત્રણ છક અઢાર, પછી બે સત્તા ચૌદ, ત્રણ સત્તા એકવીસ તો એ નહીં ચાલે, બે અઠા સોળ, ત્રણ અઠા ચોવીસ તો એ નહીં ચાલે, બે નવા અઢાર, ત્રણ નવા નહીં ચાલે સત્યાવીસ થાય, એ આપણી સંખ્યા વધી જાય છે, અને બે દાણ વીસ, ત્રણ દાણ ત્રીસ તો એ નહીં ચાલે, એટલે આખા બે અને ત્રણના ટેબલના જવાબ આપણે લખ્યા એટલે એની વિભાજ્ય કહેવાય। પણ જો રિપીટ થતી હોય બાર ચૌદ એ બે વાર આવતા હતા તો એ આંકડા આપણે ફરીથી લખશું નહીં બરાબર। એટલે આ શું થઈ ગયો નિદર્શાવકાશ, ઘટના સી બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય તેનો નિદર્શાવકાશ થયો। આગળના દાખલા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું। નમસ્તે।